कॉल सेंटर किंग नीरव रायचूराना फोन माथी मळ्या 25 बोगस कॉल सेंटर ना डेटा 10,000 डॉलर नी क्रिप्टोकरंसी ना व्यवहार मळ्या। अमदावाद में पुत्रवधु सासू की हत्या करया केस में मोटो वळांक पुत्रवधु ससरा साथेना आड़ा संबंधों ने ली बने वच्चे चालती हती माथाकूट। 30 ऑक्टोबरे बपोरे 1.5 कलाके दिल्ली थी अमदावाद आवशे वडाप्रधान, हेलिकॉप्टर थी जशे केवड़िया, सत्तावार कार्यक्रम जाहिर। विरोध थता जूनागढ़ रोपवे में 18% जीएसटी बाद करी टिकट नो भाव 700 करायो तो सी प्लेन नु भाड़ू 1500 रखायो। राजकोट यार्ड में मगफड़ी की बंपर आवक खुला बजार में 1200 भाव थता सौराष्ट्र भर में उमटिया खेडूतो। जामनगर भूमाफिया जयेश पटेल सागरित यशपाल सिंह जाडेजा आत्मसमर्पण, गुस्से टोक हेठ दाखल थयो गुनो। नमस्कार, मेट्रो न्यूज गुजरात में आपनु स्वागत छे। हूं छु कुंज। महत्वना समाचारों पर नजर करीशु। मेट्रो न्यूज में सौप्रथम बात करिए अंकलेश्वर थी, समाचार सामे आवी रह्या छे। अंकलेश्वर ना जीआईडीसी ना अधिकारी 2.25 लाख नी रोकड़ साथे झड़पाया छे। क्लास 2 अधिकारी पंकज शेठ नी कार में सरप्राइज चेकिंग हाथ धरायु। लांच रिश्वत विरोधी खाता नी मोटी कार्यवाही। माहितीना आधारे पंकज शेठनी कार में चेकिंग करवामां आव्यो ने आ चेकिंग दरमियान आ रोकड़ मळी आवी। एसीबी ना सपाटा में क्लास 2 अधिकारी की अटकायत करवामां आवी छे। हाल अंकलेश्वर थी आ सौथी मोटा समाचार। जीआईडीसी ना अधिकारी 2.25 लाख की रोकड़ साथ झड़पाया छे। क्लास 2 ऑफिसर पंकज शेठ जेमनी कार में सरप्राइज चेकिंग हाथ धरियो। लांच रिश्वत विरोधी खाताए आ कार्यवाही हाथ धरी छे। એસીબીને માહિતી મળી હતી, જે માહિતીને આધારે તેમની કારમાં ચેકિંગ કરવામાં આવતા રોકડ મળી આવી। એસીબીના સપાટામાં ક્લાસ 2 અધિકારી જેમની હાલ અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે। જીઆઈડીસીના ક્લાસ 2 અધિકારી જે 2 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપાયા છે। આગળ વાત કરીશું પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે અને આ સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો છે। પીએમ મોદીના ગુજરાત આગમનથી લઈને 30 અને 31 તારીખનો આ કાર્યક્રમ 31મી સવારે 11:30 કલાકે પીએમ આવશે અમદાવાદ, સીપ્લેન મારફતે અમદાવાદ આવશે। ત્યારે સીપ્લેન સેવાના શ્રી ગણેશ કરશે પીએમ મોદી। 31મી બપોરે 12 વાગે દિલ્હી જવા રવાના થશે પીએમ મોદી। પીએમ મોદીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે। વડાપ્રધાન 30મી ઓક્ટોબરે અમદાવાદ આવશે તેવો, નરેન્દ્ર મોદી 30મીએ 1:30 કલાકે બપોરે તેવો અમદાવાદ આવી પહોંચશે। દિલ્હીથી આવ્યા બાદ તેવો કેવડિયા જશે, હેલિકોપ્ટર મારફતે કેવડિયા જશે તેવો। એમનો આ સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે। પીએમ મોદીનું આગમન 30 તારીખે થશે, વડાપ્રધાન 30મીએ અમદાવાદ આવશે। સત્તાવાર કાર્યક્રમ છે તેના પર એક નજર કરીએ। વડાપ્રધાન 30મીએ અમદાવાદ આવશે, નરેન્દ્ર મોદી 30મીએ 1:30 કલાકે બપોરે તેવો અમદાવાદ આવી પહોંચશે। બાદ દિલ્હીથી આવ્યા બાદ તેઓ કેવડિયા જશે, જ્યારે હેલિકોપ્ટર મારફતે તેઓ કેવડિયા પહોંચશે। અમદાવાદથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા પહોંચશે। 30 અને 31ના પીએમના કેવડિયા ખાતે કાર્યક્રમ છે તે યોજાશે। મુસાફરોને આકર્ષવા માટે અમદાવાદથી કેવડિયા સીપ્લેનનું ભાડું રૂપિયા
1500 નક્કી કરવામાં આવ્યું છે. આ ભાડાનો નિર્ણય સ્પાઇસ જેટ દ્વારા લેવામાં આવ્યો છે. પહેલા સીપ્લેનનું ભાડું રૂપિયા 4800 નક્કી કરવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબરે પીએમના હસ્તે સીપ્લેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સીપ્લેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સ્પાઇસ જેટે બુધવારે અમદાવાદ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સીપ્લેન સર્વિસને શરૂ કરવાની જાહેરાત કરી છે. અને આ ફ્લાઇટની સર્વિસ સ્પાઇસ જેટની પેટા કંપની સ્પાઇસ શટલ દ્વારા કાર્યરત થશે. અમદાવાદ કેવડિયા રૂટ પર દરરોજ 2 ફ્લાઇટ ઓપરેટ થશે, જે 31 ઓક્ટોબરથી શરૂ થશે. કિંમતોમાં ધરખમ ઘટાડો, વન વે ટિકિટની તોતિંગ કિંમતમાં ઘટાડો, હવે 1500 રૂપિયામાં કેવડિયા પહોંચાશે. પહેલા ગિરનાર રોપવેની ટિકિટને લઈને માથાકૂટ થઈ અને હવે સીપ્લેનની ટિકિટના તોતિંગ ભાડાને લઈ સોશિયલ મીડિયામાં ઉડેલી મજાક ક્યાંક કામ કરી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સીપ્લેન હજુ લોકાર્પિત થાય તે પહેલા જ ટિકિટોની કિંમતોને લઈ ભારે ચર્ચાસ્પદ હતો. જો કે હવે સંચાલક કંપની સ્પાઇસજેટે સ્પષ્ટતા કરી છે કે ઉડાન યોજના અંતર્ગત ઓલ ઇન્ક્લુઝિવ વન વે ટિકિટ રૂપિયા 1500થી શરૂ થશે અને આ માટેની ટિકિટ 30 ઓક્ટોબર 2020થી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે. સીપ્લેનનું સ્પાઇસજેટ દ્વારા રજૂ કરાયું શેડ્યુલ. ટ્વીન ઓટર 300 સલામત અને સૌથી વધુ લોકપ્રિય સીપ્લેન. સ્પાઇસજેટે ટ્વીન ઓટર 300 માટે પ્રતિબદ્ધતા, સલામતી અને જાળવણી માટેનું સમાન સ્તર સુનિશ્ચિત કર્યું છે. આ વિમાન ઉડાનમાં સલામત હોવાની સાથે દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય અને વધુ ઉપયોગમાં લેવાતું વિમાન છે. તેની વિશ્વસનીયતા, મજબૂત નિર્માણ, અભૂતપૂર્વ રીતે શોર્ટ ટેકઓફ અને ઉતરાણની ક્ષમતા, પેલોડ ક્ષમતા અને ઉત્કૃષ્ટ બાહ્ય વિઝિબિલિટી માટે પ્રસિદ્ધ છે. ફ્લાઇટના શેડ્યુલ પર નજર કરીએ. અમદાવાદથી કેવડિયા 10:15 કલાકે પ્રસ્થાન થશે અને તેનું આગમન 10:45 કલાકે થશે. તેની ફ્રીક્વન્સી દરરોજની રહેશે. કેવડિયાથી અમદાવાદ 11:45 પ્રસ્થાન, આગમન 12:15 કલાકે અને તેની ફ્રીક્વન્સી દરરોજ. અમદાવાદ કેવડિયા 12:45 પ્રસ્થાન, 13:15 કલાકે આગમન, દરરોજ ફ્રીક્વન્સી. કેવડિયા અમદાવાદ 15:15 કલાકે પ્રસ્થાન, 15:45 કલાકે આગમન, તેની ફ્રીક્વન્સી દરરોજની. સ્પાઇસ જેટે વર્ષ 2017થી અત્યાર સુધીમાં ભારતમાં સીપ્લેનના પરીક્ષણો હાથ ધર્યા છે અને આંતરિક જળમાર્ગો કે નદીઓ જેવા જળાશયો પર એર કનેક્ટિવિટી ચકાસનાર એકમાત્ર ભારતીય એરલાઇન છે. જો કે હાલ તો અમદાવાદ રિવરફ્રન્ટ પર પ્રોજેક્ટના લોકાર્પણ પહેલા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશની પ્રથમ સીપ્લેન સેવાઓ છે તે હવે ટૂંક સમયમાં શરૂ થવાની છે. પ્રધાનમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે તે પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ હવે ખડકી દેવામાં આવી છે. જે આખું રિવરફ્રન્ટનું પરિસર છે હવે SPG હસ્તક કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના આગમનને પૂર્વે કોઈ પણ કચાશ ન રહી જાય સિક્યોરિટીને લઈને તેનું પૂરતી તકેદારીઓ છે તે રાખવામાં આવી રહી છે. સાથે જ રિવરફ્રન્ટને સુશોભિત કરવાની પણ હવે કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 31 તારીખે જ્યારે વડાપ્રધાનના હસ્તે સીપ્લેન સેવાઓ છે તે શરૂ કરવામાં આવશે. કેવડિયાથી અમદાવાદ અને અમદાવાદથી કેવડિયા માટેની પ્રથમ સીપ્લેન સેવાઓ છે તે શરૂ થશે ત્યારે દરેક ભારતીયનું સ્વપ્ન છે તે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે હવે લોકોમાં આતુરતા વધી રહી છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે સીપ્લેન સેવા શરૂ થાય. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢમાં રોપવે શરૂ થયા બાદ તેના ભાવને લઈને વિરોધના સૂર ઉભા થયા, જેને લઈને આશ્વાસનરૂપે ભાવમાં 8 રૂપિયાનો જે ઘટાડો કરવામાં આવ્યો છે. સંચાલન કરતી કંપનીએ હાલ GST સાથે 708 રૂપિયા ચાર્જ લેવાઈ રહ્યો છે. તેમાં માત્ર 8 ઘટાડી 700 રૂપિયા કર્યા છે, જ્યારે બાળકો માટે 350 તેમજ વન વે ટિકિટના
400 જીએસટી સાથે કર્યા છે, પરંતુ આ દર પણ વધુ હોવાનો લોકોનો મત છે। ગિરનાર રૂપવેનું ઉદઘાટન થઈ ગયું છે, પરંતુ તેના વધુ પડતા ચાર્જને લઈને વિરોધ ઉઠ્યો છે અને હાલ રૂપવેનું સંચાલન કરતી કંપની દ્વારા 700માંથી 100 ડિસ્કાઉન્ટ આપી 600 રૂપિયા તેમજ 18% જીએસટી લેખે 108 રૂપિયા મળી 708 રૂપિયા વસૂલ કરવામાં આવે, જ્યારે બાળકોના 300 રૂપિયા તેમજ 18% જીએસટી સાથે 354 રૂપિયા વસૂલ કરવામાં આવે છે। અમદાવાદના કુખ્યાત કોલ સેન્ટર કિંગ એવા નીરવ રાયપુરા પર કસાયો છે સકંજો। દારૂની મહેફિલ કેસમાં પકડાયેલા નીરવ રાયચુરાના ફોનની તપાસ દરમિયાન 25 બોગસ કોલ સેન્ટરના ડેટા અને $10,000 ક્રિપ્ટોકરન્સીના નાણાકીય વ્યવહાર મળી આવતા આઈટી અને ઈડી વિભાગ પણ તપાસમાં જોડાયો છે। નીરવના મોબાઈલમાંથી વધુ જાણકારી મેળવવા FSLમાં મોકલવામાં આવ્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે નીરવ રાયચુરા ટેકનિકલ રીતે અમેરિકન નાગરિકોનો ડેટા ચોરીને વેચતો હતો, ઉપરાંત સંતોષ સોઢા સાથે ભાગીદારીમાં જમીનમાં રોકાણ કરતો। તો કે આઈટી અને ઈડીની તપાસમાં મોટા ખુલાસા થાય તો મની લોન્ડરિંગ અને ફેમા એક્ટ હેઠળ તેની સામે ગુનો નોંધવામાં આવશે। તપાસમાં એવું પણ ખુલ્યું છે કે ગોવામાં તેનું એક કેસિનો છે, આ કેસિનોમાં કોણ ભાગીદાર છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને આ કેસમાં સાણંદના ચિરાગ જયસ્વાલ નામના શખ્સને નજરકેદ કરાયો હતો, તો ચિરાગ અને પરાગ નામના બે વ્યક્તિ નીરવને શરાબ સપ્લાય કરતા હોવાનું પણ ખુલ્યું છે। અત્યારે નીરવ અને સંતોષ સોઢાને અમદાવાદ ગ્રામ્ય પોલીસના હવાલે કરાયો છે। અભી તક હૈ હમને ઇસકા જો ઇન્વેસ્ટિગેશન કિયા હૈ યા તપાસ કી હૈ ઉસમે કુછ ઇસકે જો મોબાઈલ કે અંદર હૈ વિભિન્ન પ્રકાર કે લીડ જો ડાટા હૈ વો મિલ રહે હૈ ઓર વિભિન્ન પ્રકાર કે ઇસકા જો ફોરેક્સ કે અંદર જો મની એક્સચેન્જ હૈ ઉસકી કુછ એક્સેલ શીટે હૈ વો મોબાઈલ કે અંદર કુછ ડિલીટ કી હુઈ હૈ તો હમ FSL કે માધ્યમ સે ઉનકો હૈ વો રિકવર કરવાને કા હૈ વો કોશિશ કર રહે હૈ ઓર હમને ઇસે જો જાંચ હૈ ઉસકે અંદર વિભિન્ન પ્રકાર કી જો દૂસરી એજન્સી હૈ જૈસે ઇન્કમ ટેક્સ હૈ ઓર ઈડી હૈ ઉનકો ભી ઇસકે અંદર હૈ વો શામિલ કિયા હૈ ઓર ઇસકી હૈ જો રિમાન્ડ હમને માંગી થી પુલિસ રિમાન્ડ લેકિન ઇસકી પુલિસ રિમાન્ડ નહીં મિલી યે જો ચિરાગ ઓર જો નીરવ હૈ ઇનકે ઘર હૈ વહીં ગોકુલધામ જો સોસાયટી હૈ ઉસકે અંદર પાસ પાસ મેં ઇનકે ઘર હૈ ઓર યે કાફી બડા બૂટ લેગર હૈ ઓર અમદાવાદ કે અંદર યા યે જો બડે લોગ હોતે હૈ ઉનકો યે ઇસ તરહ કે જો જુગારી હૈ ઓર હૈ ઇનકો યે વિદેશી જો ઉચ્ચ બ્રાન્ડ કી જો શરાબ હૈ વો ઇસકો સપ્લાય કરને કા યે ચિરાગ હૈ વો। અમદાવાદના આનંદનગર પોલીસે ધરપકડ કર્યા બાદ નીરવ રાયચુરા સામે વધુ તપાસ હાથ ધરી છે। નીરવ રાયચુરાનો મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યો છે અને સાથોસાથ જો તેના મોબાઈલમાં જે પ્રકારે ડેટા મળી આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે ઇન્કમટેક્સ અને ઈડી વિભાગે તપાસ હાથ ધરી છે। ત્યારે તપાસમાં જોવાનું એ રહેશે કે નીરવ રાયચુરાના મોબાઈલમાં કયા પ્રકારની મહત્વની માહિતીઓ સામે આવે છે। કેમેરા પર્સન સજા ચિપ્પા સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો આખરે નીરવ રાયચુરા છે કોણ અને આ કેસ કેમ આખરે હાઈ પ્રોફાઇલ બની રહ્યો છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। અમદાવાદના આનંદનગરમાં પોલીસના દરોડા, કોલ સેન્ટરના સામ્રાજ્ય પર સકંજો, નામચીન નીરવ રાયચુરા સહિત 3 થી વધુ ઝડપાયા। કોલ સેન્ટરના કિંગ ગણાતા નામચીન નીરવ રાયચુરાના સામ્રાજ્ય પર પોલીસનો સકંજો અને સામે આવી ચોંકાવનારી વિગતો। જી હા, અમદાવાદમાં આનંદનગર પોલીસને મળેલી બાતમીના આધારે રમાણા હોટેલ સામે ઓફિસમાં દરોડા પડાયા, જેમાં નીરવ રાયચુરા સહિત અન્ય બે શખ્સ સંતોષ અને રાહુલની પોલીસે ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી। તપાસમાં ચોંકાવનારો ખુલાસો, આરોપીના મોબાઈલ ડાયરીમાં સામે આવી વિગતો, $10,000 બિટકોઈનની જાણકારી, ક્રિકેટ ફૂટબોલના સટ્ટાની વિગતો, ગેરકાયદેસર હવાલાના હિસાબો સામે આવ્યા, પોલીસે ઝડપાયેલા મોબાઈલ અને ડાયરીમાં હચમચાવી દે તેવી જાણકારી સામે આવી, જેને જોઈ પોલીસ ખુદ હચમચી ગઈ, કારણ કે $10,000 બિટકોઈનની જાણકારી સામે આવી।
આ ઉપરાંત ગેરકાયદેસર સટ્ટાના હિસાબની વિગતો પણ સામે આવી। આ તપાસમાં પોલીસ સાથે ઈડી અને આઈટી વિભાગ પણ જોડાયો। તો બીજી બાજુ અમદાવાદ ગ્રામ્ય પોલીસે નીરવ રાયચુરાના ઘરે દરોડા પાડતા રૂપિયા 30 લાખના દાગીના સહિત રૂપિયા 39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેને લઈને તપાસ તેજ બની છે। एसीपी और हम सभी वहाँ पर है, वो एक संयुक्त रेड हमने वहाँ पर की, तो इन लोगों ने वहाँ पर एक पूरा ऑफिस है वो बना रखा था। ऑफिस के अंदर बाहर से है वो बिना फिंगर टच किए अंदर नहीं घुस सकते, तो हमें उनका आदमी बाहर नहीं गया था, उनका फिंगर है हमने टच किया। तो ऑफिस के जब हम अंदर घुसे, तो ऑफिस के अंदर घुसने के बाद में वहाँ पर ये लोग हैं रेड के दारू की महफिल कर रहे थे। फिर हमने इनके जो मोबाइल है और इनके पूरी ऑफिस का जो है वो बंचों के साथ जब हमने इनकी सर्चिंग की, तो सर्चिंग करने के दौरान हमें वहाँ पर विभिन्न प्रकार की है डायरी और इनके मोबाइल और इनके लैपटॉप मिले। समग्र कॉल सेंटर ना तार कोना सुधी कौनी रहम राय चालतू हतु समग्र कौभांड। कॉल सेंटर ना साम्राज्य में कया मोटा माथानी संडोवणी। બિટકોઈન મુદ્દે કોના નામ સામે આવી શકે? ક્રિકેટ સટ્ટા બજારમાં શું હોઈ શકે બહારનું કનેક્શન? આ તમામ પ્રશ્નો પોલીસ અને ટીમ માટે તપાસનો વિષય છે। નીરવ રાયચુરાના સામ્રાજ્ય પર પોલીસનો સકંજો આવતા હવે તમામ વિગતો સામે આવી છે। જો કે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ કાળા કારોબારના સામ્રાજ્યમાં કયા મોટા નામ ખુલી શકે છે, તો કયો મોટો ઘટસ્ફોટ થઈ શકે છે તે આવનારો સમય જણાવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આગળ વાત કરીએ રાજકોટમાં સસ્તા અનાજની દુકાનનો વિડિયો એક જાગૃત મહિલા દ્વારા વાયરલ કરવામાં આવ્યો। સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને હલકી ગુણવત્તાવાળું અનાજ અપાતા હોવાનો વિડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો। જીવાતવાળા ઘઉં આપતા હોવાનું સામે આવ્યું। આ સરકાર તરફથી અનાજ કરિયાણું આપવામાં આવે છે, તો ખૂબ સડેલું છે 17 નંબર વોર્ડ અને સહકાર રોડ ઉપર રાજકોટ, તો આ પુરવઠાવાળાની જવાબદારી આવે છે, તો કેમ યોગ્ય તપાસ નથી કરતા? સરકાર તો સારું આપે છે, તો તમારે યોગ્ય તપાસ કરો પુરવઠાવાળા, અને મેં ઘણા અગ્રણીને પણ આ વિશે જણાવ્યું છે, તો તમે આના યોગ્ય નોંધ લ્યો અને પબ્લિકને સારું આપો। સરકાર જે સારું આપે છે ને, તો પુરવઠાવાળા તમે બધા યોગ્ય વસ્તુ આપો અને અમારા સ્વાસ્થ્ય સાથે સેડા ન કરો, એટલી તમને નમ્ર વિનંતી છે। આગળ વાત કરીએ ભરૂચ ટોલટેક્સ પરથી કરજણના કોંગ્રેસ ઉમેદવારની કારમાં 25 લાખ રૂપિયા આપવા જતા પકડાવવાના મામલામાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ, જેનો તેનો છેડો સુરત સુધી જોડાયો હોવાનું સામે આવ્યું। સુરતના રિવેરા એટલાન્ટિસના બિલ્ડરનું નામ સામે આવ્યું હતું, જેને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે સરથાણાના રિવેરા એટલાન્ટિસની ઓફિસમાં રેડ કરી હતી અને ત્યાંથી પોલીસને વધુ 30 લાખની રોકડ રકમ મળી આવી। પોલીસે તમામ રોકડ રકમ કબજે કરી ભરૂચ પોલીસને સોંપી હતી, ત્યારે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને ભરૂચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક મેસેજ કરેલો હતો, અને જેમાં આ જે રકમ છે એ સુરત શહેરની અંદર સરથાણામાં વિસ્તારમાં આવેલ એક કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસમાંથી આ બંને ઇસમોને આપવામાં આવેલી હતી, અને આ કરજણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર માટે આ રકમ લઈ જવા હોવાની હકીકત હતી। અને આ મેસેજ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમને મળેલો હતો, અને જેના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિવેરા ધ એટલાન્ટિસ નામની એક કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસ છે ત્યાં તપાસ કરવામાં આવેલી, અને એ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી બીજા 30,95,000 રૂપિયા રોકડ રકમ પંચનામું કરીને કબજે કરવામાં આવી હતી। આઈટીઈ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીની ફીમાં સરકારે 25% કાપ મૂકતા સ્વનિર્ભર શાળા સંચાલકોએ વિરોધ કર્યો। અત્યારે આઈટીઈ હેઠળ વિદ્યાર્થી દીઠ 10,000 ફી ચૂકવાય છે, જે 2 હપ્તામાં સરકાર શાળાઓને ચૂકવે છે। હવે આ 10,000માંથી પણ 25% ફી માફ કરાઈ છે। સ્વનિર્ભર શાળાઓની દલીલ છે કે તેઓ આર્થિક બોજ ઉઠાવી નહીં શકે। ચૂકવાતા 10,000 રૂપિયાની રકમ જે વર્ષમાં 2 ભાગમાં ચૂકવાય છે શાળાઓને, તેમાં પણ 25% સરકારે કાપ મૂક્યો છે। મિત્રો, આ ખૂબ અન્યાય કરતા છે। સ્વનિર્ભર શાળાઓ ખૂબ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે, તેમાં પણ 25% કાપ મૂકીને
સ્વનિર્ભર શાળાઓ સાથે ખૂબ મોટો ઘોર અન્યાય થયો હોય તેવું અમને લાગી રહ્યું છે. આ ઠરાવ સામે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત અને રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓ આ બાબતનો સખત વિરોધ કરે છે. રાજ્ય સરકારને આપના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી સાથે જણાવીએ છીએ કે આ નિર્ણય પાછો ખેંચે, આની ઉપર પુનર્વિચારણા કરવામાં આવે, અન્યથા રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓએ ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ ને કોઈ આંદોલનના માર્ગે નીકળવું પડશે અને તે રાજ્ય સરકાર માટે સારા સમાચાર નહીં હોય. સુરતમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી 1,87,000 વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સુરતના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો. કુલ 9.42 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળ વાત કરીએ અમદાવાદ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ઇમરાન ખેડાવાલાએ પીરાણા ડમ્પિંગ સાઇટના કચરાના નિકાલ માટે મુકાયેલા ટ્રોમિલ મશીનમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો. સાથે જ તેમણે મુખ્યમંત્રીને આ મુદ્દે તપાસ કરાવવા પણ પત્ર લખ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનો આ ડુંગર, જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેના નામ ખુલ્લા પડે. મારી વિનંતી મુખ્યમંત્રીશ્રીને છે કે આપ જે પ્રમાણે પારદર્શકતાની વાત કરી હતી તેના જ અનુસંધાનમાં આજે મેં કમિશનરશ્રીને અને મેયરશ્રીને જે પત્ર આપ્યો છે તેમાં પૂરી વિગત મેં એમાં લખેલી છે. ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ ભાવનગર મહાનગરપાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી. 22 જેટલા ઠરાવો સાથે યોજાયેલી આ સભામાં 2 ઠરાવ બાદ કરતા બાકી તમામ ઠરાવને મંજૂર કરાયા હતા, જેમાં ખાસ કરીને ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને સહાય, મોતીબાગ ટાઉન હોલને એસી નાખવા તેમજ જોગર્સ પાર્ક સહિતના ઠરાવોને અધ્યક્ષ સ્થાનેથી સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, તેમાં 1 થી 22 સ્ટેન્ડિંગના મુદ્દાઓ હતા. એમાંથી 2 પેન્ડિંગ રાખીને વિકાસના કાર્યો અને બીજા મુદ્દાઓ એ મંજૂર કરવામાં આવ્યા અને 1 થી 6 બીજા અધ્યક્ષ સ્થાને લઈ અને આજે સ્ટેન્ડિંગનું કામ કર્યું. 28 ઓક્ટોબર પોલીસ સંભારણા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શહીદ થયેલા પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ પોલીસકર્મીઓ કે જેઓએ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે તેઓનું સન્માન કરાયું હતું. તારીખ 21 ઓક્ટોબર જે છે પોલીસ સંભારણા દિવસ તરીકે અમે યોજીએ છીએ અને 31 ઓક્ટોબર છે એકતા દિવસ તરીકે. આ વચ્ચેના જે સમય છે આ સમય દરમિયાન અમે અલગ અલગ પ્રોગ્રામ્સ કરીએ છીએ અમારા શહીદોની યાદમાં અને પોલીસે 35,000 માણસોને ગુમાવ્યા છે અમારા સ્વતંત્રતા થઈ ત્યારથી અને એટલે તમામને અમે યાદ કરીએ છીએ અને આ દરમિયાન એમને જે સમાજની સુરક્ષા માટે પોતાના બલિદાનના જે સંદેશો અમને આપ્યા છે એ જ પ્રમાણે પોલીસ વિભાગ ચાલતા રહે સમાજ સેવામાં એ જ અમે કરીએ છીએ. આગળ અન્ય મહત્વના સમાચાર પર વાત કરીશું. યશપાલસિંહે સરેન્ડર કર્યું છે, જે સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ભૂમાફિયા જયેશ પટેલનો સાગરી છે યશપાલસિંહ જાડેજા, જેને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. યશપાલસિંહ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. યશપાલસિંહનો ભાઈ જશપાલસિંહ જેલમાં છે. યશપાલસિંહ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે, સરેન્ડર કર્યું છે. ભૂમાફિયા જયેશ પટેલનો સાગરીત છે યશપાલસિંહ જાડેજા, જે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.
ઘરકંકાસમાં ખૂની ખેલખેલાયો. સાસુ વહુ વચ્ચે હંમેશા તૂતું મેમે થતી હોય છે, પરંતુ અમદાવાદમાં સાસુ વહુના ઝઘડાનો કરુણ અંત આવ્યો. શું છે આ સમગ્ર મામલો જોઈએ અહેવાલ. ઘર કંકાસનો કરુણ અંજામ. રોયલ હોમ્સમાં ખેલાયો ખૂની ખેલ. પુત્રવધુએ કરી સાસુની હત્યા. પુત્રવધુએ 1.5 કલાક કર્યો ડ્રામા. સાસ વહુ વચ્ચેના ઝઘડા અવારનવાર થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે, પરંતુ સામાન્ય ઝઘડામાં સાસુ વહુ વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો હોય તેવી ઘટના અમદાવાદમાં બની. ટીવી સ્ક્રીન પર દેખાતી આ મહિલાએ પોતાની સાસુની કરપીણ હત્યા કરી છે. રોયલ્સ હોમમાં 103ના મકાનમાં રાત્રે બે મહિલાઓના ઝઘડવાનો અવાજ આવતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે પાડોશીઓએ પણ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં અને અચાનક અવાજ શાંત પડી ગયો. પાડોશીઓને લાગ્યું કે ઝઘડો બંધ થઈ ગયો, પરંતુ દરવાજાની અંદરની બાજુ તો ખૂની ખેલ ખેલાયો. પુત્રવધુએ સાસુને મોતને ઘાટ ઉતારી દીધી. આરોપી પુત્રવધુ નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના રોડથી હત્યા કરીને લાશ સળગાવી દેવાની કોશિશ કરી, જેમાં તેના હાથ પણ દાઝ્યા હતા. કારણ સાસુ વહુનો ઝઘડો છે. આ ઝઘડાનો ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું ત્યારબાદ ગઈકાલે રાત્રિના 8:30-9 આસપાસ લોખંડના સળિયાના રોડ વડે માથામાં ઈજા કરી અને આ સાસુ રેખાબેનની હત્યા કરવામાં આવી છે. આ ગુનામાં લગ્ન બાદ સામાન્ય બાબતે સાસુ રેખાબેન અને નિકિતા વચ્ચે તકરાર ચાલતી હતી. સાસુ ઘરની બહાર નીકળવા નહીં દેતા તેમજ મહેણા ટોણા મારતા હતા, જેથી હત્યા કરી હોવાનું નિકિતાએ પોલીસ તપાસમાં જણાવ્યું. મહત્વનું છે કે નિકિતાએ તેના પતિ અને સાસુએ રૂમમાં પૂરી દીધી હોવાનું કહીને ડ્રામા કર્યો હતો. આ કેસમાં દીપકે નિકિતાની પુરાવા નાશ કરવા મદદ કરી હોવાની શંકાને લઈને પોલીસે તેની પણ પૂછપરછ શરૂ કરી છે. સાસુની હત્યાને લઈને સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી. નિકિતા ગર્ભવતી હોવાનું પણ ખુલ્યું છે. ત્યારે આ હત્યા પાછળ સામાન્ય ઘરકંકાસ છે કે અન્ય કોઈ કારણ છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. શહેજાદ છીપા સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અત્યારે હાલ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ સમાચાર અને અપડેટ મેળવવા માટે આપ લોગ ઇન પણ કરી શકો છો મંતવ્ય ન્યૂઝ .com પર. નમસ્કાર.